धोरण चार विषय गणित में प्रकरण नंबर नौ अर्धू अने पामा आपणे विद्यार्थी मित्रों गया तास में शीख्या हता के मीटरनु अर्धू केटला सेंटीमीटर थाय, मीटरनु एक चतुर्थांश मीटर बराबर केटला सेंटीमीटर थाय अने त्रण चतुर्थांश मीटर बराबर केटला सेंटीमीटर थाय तेनी गणतरी आपणे करी हती। एटले के एक द्वितीयांश मीटर बराबर एक द्वितीयांश एटले के मीटरनो अर्धो भाग एटले एक द्वितीयांश मीटर बराबर 50 सेंटीमीटर थाय। के एक मीटर बराबर 100 सेंटीमीटर तो एक द्वितीयांश मीटर बराबर 100ના અડધા એટલે કે 50 સેન્ટીમીટર થાય। પછી આપણે શીખ્યા હતા એક ચતુર્થાંશ મીટર, એક ચતુર્થાંશ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો ગણતરી કરી હતી કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર તો એક ચતુર્થાંશ મીટર બરાબર 25 સેન્ટીમીટર એટલે કે 25 સેન્ટીમીટર એ 100 સેન્ટીમીટરનો ચોથો ભાગ છે એટલે કે એક ચતુર્થાંશ મીટર બરાબર મીટરનો ચોથો ભાગ। પછી શીખ્યા હતા ત્રણ ચતુર્થાંશ, શું શીખ્યા હતા તો કે ત્રણ ચતુર્થાંશ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો ત્રણ ચતુર્થાંશ મીટર બરાબર 75 સેન્ટીમીટર જે મીટરનો 100 એટલે કે 100 સેન્ટીમીટરનો પોણો ભાગ છે, અડધા કરતા વધારે એટલે કે પોણો ભાગ છે। આમ આપણે શીખ્યા હતા કે એક દ્વિતીયાંશ અને એક ચતુર્થાંશ મીટરને ઉમેરીએ તો ત્રણ ચતુર્થાંશ મીટર થાય। એક દ્વિતીયાંશ મીટર બરાબર 50 સેન્ટીમીટર, એક દ્વિતીયાંશ બરાબર 50 સેન્ટીમીટર વત્તા એક ચતુર્થાંશ મીટર બરાબર 25 સેન્ટીમીટર, 50 વત્તા 25 સેન્ટીમીટરનો સરવાળો કરીએ ત્યારે આપણે 75 સેન્ટીમીટર એટલે કે ત્રણ ચતુર્થાંશ મીટર મળે છે। પછી હવે આજે આ ભાગમાં તમારા ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 104 ખોલીને તૈયાર રાખો, તેમાં છે દૂધની વહેંચણી। બોટલ એ દૂધથી સંપૂર્ણ ભરેલ છે। તમારા ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં તમે પાન નંબર 104 પર જોશો તો એમાં તમને એક દૂધની બોટલ એને નામ આપી દીધું છે બોટલ એ દૂધથી સંપૂર્ણ ભરેલી છે અને તેમાં એક લીટર દૂધ સમાઈ શકે છે। બોટલ એમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે છે? એક લીટર। અને આ દૂધ જે આ દૂધ છે એટલે કે એક લીટર દૂધ છે એ એક લીટર દૂધ બીજી ચાર બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં એક ચતુર્થાંશ લીટર દૂધ ભરાય। આપણને શું કહે છે કે બોટલ એ સંપૂર્ણ દૂધથી ભરેલી છે અને બોટલ એમાં એક લીટર જેટલું દૂધ સમાઈ શકે છે અને તેની સામે તમને બીજી ચાર બોટલ આપેલી છે અને એ ચારે ચાર બોટલમાં એક લીટર દૂધનો એક ચતુર્થાંશ ભાગ શું કરવાનો છે? ભરવાનો છે। તો દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટીને પેન્સિલથી રેખાંકિત કરો। એટલા માટે આપણે પહેલાં શું કરીશું કે દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે તેની ગણતરી કરીશું। ચારે ચાર બોટલમાં એક સરખું દૂધ ભરવાનું છે અને પાછું કેટલું? તો કે એક લીટર દૂધનો એક ચતુર્થાંશ ભાગ એટલે આપણે અહીંયા ગણતરી કરીએ કે એક લીટર બરાબર શું કરીશું? તો કે એક લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? તો કે એક લીટર બરાબર 1000 મિલીલીટર, તો લખીએ કે એક લીટર બરાબર 1000 મિલીલીટર, તો લીટરનો એક ચતુર્થાંશ ભાગ એટલે કે એક ચતુર્થાંશ લીટર બરાબર શું થશે? તો કે 1000 × 1 ચતુર્થાંશ બરાબર 1000 × 1 એટલે 1000 × 1 1 × 1 1000 = 4 તો શું થયું? 1000/4 શું થશે? 1000/4 તો ભાગાકાર કરીએ 1000/4 4 × 4 = 4 2 8 એટલે કે 4 2 8
दस माथी बे आठ जाए तो केटला रहे बे ऊपर थी उतारियो शून्य चार पंचा वीस वीस माथी वीस जाए तो शून्य शून्य अने आ एक शून्य कई जैसे ऊपर भाग फल में तेथी अपन ने एक हज़ार भाग्या चार करीशू तो भगफड़ केटलू मळे छे 250 मळे छे जे आपणो शू छे जवाब छे बराबर 250 मिली लीटर केटलू थशे तो के 250 मिली लीटर तो एक चतुर्थांश बराबर एक चतुर्थांश लीटर बराबर केटला मिली लीटर थाय तो के एक चतुर्थांश लीटर बराबर एक मिली लीटर बराबर 250 मिली लीटर केटला मिली लीटर थाय छे 250 मिली लीटर एटला माटे आपणने जे बॉटल चार आपी छे ए चारे चार बॉटल में आपणे 250 मिली जेटलू दूध भरीशुं तो तमारे पेन्सिल थी शुं करवानुं छे रेखांकित करी देवानुं छे के 250 मिली बराबर आटला भाग में आपणे शुं करीशुं दूध भरी શું અહીંયા મેં બોટલ તમારે એક જ માપની બોટલ દોરવાની છે અને પછી તમારે ગણતરી કરી અને આ દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો છે તો આપણે ચારે ચાર જે બોટલ છે એ બોટલમાં દૂધની સપાટીને પેન્સિલથી રેખાંકિત કરી દીધી છે અને ચારે ચાર બોટલમાં એક સરખું 250 મિલી વત્તા 250 મિલી એટલે 500 મિલી થશે વત્તા 250 મિલી એટલે 750 મિલી વત્તા 250 મિલી એટલે કે એક લીટર દૂધ ચારે ચાર બોટલમાં સરખી રીતના ભરાઈ જશે સરખી રીતના વહેંચીને આપણે ભરીશું પછી બીજા નંબરનું શું છે કે શ્યામે શ્યામે એક લીટર દૂધ બે બોટલમાં એવી રીતના ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય તો દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરો અહીંયા તમને બોટલ બી અને બોટલ સી આપેલી છે હવે બે બોટલ છે એ બોટલમાં એક બોટલમાં લીટરનો 3/4 ભાગ જેટલું દૂધ ભર્યું છે અને બીજી બોટલમાં શું કર્યું છે 1/4 જેટલો ભાગ ભરેલો છે તો આપણે શું કરીશું તો કે આપણે સૌ પ્રથમ ગણતરી કરીશું કે દરેક બોટલમાં શું કહે છે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે તો આપણે ગણતરી કરીએ તો કે બોટલ બી શું કીધું છે બોટલ બીમાં આપણે શું કરીએ તો કે 1 લીટરનો 3/4 ભાગ આપણે ભરીશું કેટલો ભાગ ભરીશું બોટલ બીમાં તો કે 3/4 લીટર જેટલો ભાગ ભરીશું તો ગણતરી કરીએ કે 1 લીટર બરાબર કેટલા મિલી લીટર થાય તો 1 લીટર બરાબર 1000 મિલી લીટર થાય કે 1 લીટર બરાબર 1000 મિલી 1000 મિલી લીટર તો બોટલ બીમાં આપણે કેટલા લીટરનો કેટલો ભાગ દૂધનો ભરીએ છીએ 3/4 તો કે 3/4 લીટર બરાબર હવે શું થશે તો કે અહીંયા ચોકડી ગુણાકાર થશે 3/4 × 1000 મિલી લીટર એટલે કે 3/4 × 1000 મિલી લીટર એટલે શું થશે તો કે 3/1000 છેદમાં શું આવશે 4 એટલે કે 1000 × 3 તો શું થશે 3000 તો કે 3000 છેદમાં કેટલા છે 4 એટલે આપણે શું કરીશું હવે તો કે હવે આપણે 3000 ભાગ્યા 4 કરીશું તો અહીંયા સાઈડ પર કરીએ 3000 ભાગ્યા 4 4 × 4 = 8 4 × 3 = 12 4 × 4 = 16 4 × 5 = 20 4 × 6 = 24 4 × 7 = 28 એટલે શાંતિ ભાગ ચાલશે 4 × 7 = 28
तीस में अठावीस बाद करता अपन ने केटला मळे छे बे मळे छे। ऊपर थी उतारियो शून्य चार पंचा वीस शून्य शून्य अने आ एक शून्य छे ए शून्य ऊपर भागफळ में जतु रहेशे तो भागफळ अपन ने केटलू मळे छे तो के 750 मिली लीटर केटलू मळे छे 750 मिली लीटर। एटला माटे आपणे बॉटल बी में त्रण चतुर्थांश लीटर दूध भरीए एटले के 750 मिली लीटर दूध भरीशू। तो आपणे निशानी करी दईए કે આ પ્રમાણે બી બોટલમાં કેટલું દૂધ ભર્યું છે તો કે બી બોટલમાં આપણે 750 મિલીલીટર દૂધ ભર્યું છે। હવે આપણે બીજી બોટલ લઈએ, બીજી બોટલમાં કેટલું લીટર દૂધ ભરવાનું છે, એક ચતુર્થાંશ લીટર। તો અહીંયા ગણતરી કરીએ કે બોટલ શું કરીશું તો કે બોટલ સીમાં કેટલા લીટર દૂધ લઈએ છે, એક ચતુર્થાંશ लीटर। तो गणतरी करिए कि एक लीटर बराबर केटला मिली लीटर तो कि एक लीटर बराबर 1000 मिली लीटर केटला मिली लीटर तो कि 1000 मिली लीटर थाय। तो एक चतुर्थांश लीटर बराबर હવે શું થશે તો કે ચોકડી ગુણાકાર, એક ચતુર્થાંશ ગુણ્યા 1000 મિલી લીટર તો શું થશે તો કે 1 × 1000 = 4 એટલે 1000 × 1 બરાબર શું થશે તો કે 1000 ના છેદમાં 4। હવે 1000 ના છેદમાં 4 છે એટલે શું કરીશું તો કે 1000 ને આપણે 4 વડે ભાગીશું તો 1000 ભાગ્યા 4 4 × 4 = 8 એટલે કે 4 × 2 = 8 10 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે તો કે 2 એટલે કે 0 2 ઉપરથી ઉતાર્યો શૂન્ય 4 × 5 = 20 20 માંથી 20 જાય તો 0 0 અને આ 1 0 ઉપર ભાગફળમાં જતું રહેશે તો આપણને જવાબ કેટલો મળ્યો તો કે 250 મિલી લીટર કેટલો મળ્યો તો કે 250 મિલી લીટર। તો આપણે બોટલ સીમાં પેન્સિલથી રેખાંકિત કરી દઈએ તો કે 250 મિલી બોટલ સીમાં દૂધ ભરી શું આમ તમે જોશો તો બોટલ બીમાં કેટલું છે 750 વત્તા બોટલ સીમાં કેટલું છે 250 એટલે 750 વત્તા 250 = 1000 મિલી લીટર। તો દરેક બોટલમાં કેટલા મિલી લીટર દૂધ હશે તો અહીંયા આપણે લખીએ કે બોટલ બીમાં 750 મિલી લીટર કેટલું લીટર 750 મિલી લીટર અને બોટલ સીમાં આપણે કેટલું દૂધ ભર્યું છે તો કે બોટલ સીમાં કેટલું ભર્યું છે 250 મિલી લીટર દૂધ શું થશે તો કે દૂધ હશે। આમ શું હશે તો કે બંને ભેગા થઈ બોટલ સીમાં 250 મિલી વત્તા બોટલ બીમાં 750 મિલી દૂધ ભરાઈને બંને બોટલમાં થઈને 1000 મિલી લીટર આપણે દૂધ ભરીશું। પછી તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 105 પર તમને શું આપ્યું છે તો કે વજન સંતુલન કરવું શું કીધું છે તો કે વજન
जे छे ए वजन समतोल करवू, समतोल एटले के सरखू करवू। हवे आपणे कोईपण वस्तुनुं जे वजन करवू होय, शाकभाजी छे, अनाज छे, एवी कोईपण वस्तुनुं वजन करवू होय, एक किलोग्राम छे के बे किलोग्राम, तो आपणे शुं करीए छे? तो के वजनिया, વજનિયા અને વજન કાંટાની મદદથી આપણે તેને શું કરીએ છીએ, સમતોલ કરીએ છીએ। તમે શાકભાજીની દુકાને ગયા હશો તો તમે ત્રાજવા જોયા હશે। ત્રાજવાને શું હોય છે, તો કે આ પ્રકારે બે પલ્લા હોય છે। એક પલ્લામાં શું કરે છે, તો કે જેટલી પહેલાં શું કરે છે, તો કે એક કિલોગ્રામ તમારે બટાકા લેવા હોય તો એક પલ્લામાં એક કિલોગ્રામનું શું કરે છે, કાચલું શું મૂકે છે, કાચલું મૂકે છે। અને એની સરખામણીમાં બીજા પલ્લામાં શું કરે છે, તો કે શાકભાજીવાળા ભાઈ શું કરે છે, તો કે બટાકા મૂકે છે। અને જ્યારે બંને પલ્લા સરખા થઈ જાય ત્યારે શું થયું કહેવાય, તો કે એક કિલોગ્રામ બટાકાનું વજન થયું કહેવાય। આમ આપણે કોઈપણ જે વસ્તુ છે એ વસ્તુનું વજન કરવા માટે વજન કાંટાનો અથવા તો ત્રાજવાનો ઉપયોગ કરીએ છીએ। તો તમને અહીં તમારા ગણિત ગમતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 105 પર આવી જ એક પ્રવૃત્તિ આપેલી છે કે વજન સમતોલ કરવું, કે સમતોલ એટલે કે સરખું કરવું, બંને બાજુ જે ત્રાજવાના બે પલ્લા છે એ બંને પલ્લા કેવા થઈ જવા જોઈએ, સરખા થઈ જવા જોઈએ। નીચે દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય, અને તમે જુદી જુદી કેટલી રીતે તે કરી શકશો। તમને શું કીધું છે કે તમારે અલગ અલગ કેટલી રીતે, જેટલી રીતો હોય એટલી રીતે અલગ અલગ વજન મૂકી અને પલ્લા સરખા કરવાના છે। તમને 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 50 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામ, આમ અલગ અલગ ગ્રામના શું કર્યા છે, પલ્લા એટલે કે વજનને આપ્યા છે। પછી તમને કહે છે ખાલી પલ્લામાં વજન દોરો। તમને અહીં ત્રાજવાના એક પલ્લામાં શું કર્યું છે, 2 કિલોગ્રામનું વજન આપેલું છે। હવે આપણે એની સરખામણીમાં બીજા જે સામેનું પલ્લું છે એ પલ્લામાં એવા તે કયા વજનિયા મૂકીશું, કેટલા કિલોગ્રામના અથવા તો કેટલા ગ્રામના વજનિયા મૂકીશું જેથી 2 કિલોગ્રામ જેટલું વજન થાય। તો આપણે ગણીએ તો કે પહેલાં 1 કિલોગ્રામનું શું કરીશું, વજનિયું મૂકીશું। તો કે પહેલી રીત જે છે એ પહેલી રીતમાં આપણે કરીએ તો કે 1 કિલોગ્રામનું એક વજનિયું, 1 કિલોગ્રામનું એક વજનિયું વત્તા 500 ગ્રામના બે વજનિયા મૂકીશું, કે 500 ગ્રામ વત્તા 500 ગ્રામ તો શું થઈ જશે, તો કે 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે કે ફરીથી 1 કિલોગ્રામ। આમ 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ થઈ અને 2 કિલોગ્રામ થઈ જશે। તો આ બાજુ જે પલ્લું ત્રાજવું ખાલી છે એ ત્રાજવાના પલ્લામાં 1 કિલોગ્રામનું એક કાચલું વજનિયું પ્લસ 500 ગ્રામના બે વજનિયા મૂકશો તો બંને જે ત્રાજવા છે એ કેવા થઈ જશે, સમાન થઈ જશે। બીજી રીત કઈ છે, તો કે બીજી રીત છે કે 1 કિલોગ્રામનું એક વજનિયું વત્તા શું થશે, 500 ગ્રામનું એક વજનિયું વત્તા શું કરીશું, તો કે 250 ગ્રામના આપણે કેટલા મૂકી દઈશું, તો કે 2 વજનિયા મૂકી દઈશું, તો કે 250 ગ્રામ વત્તા 250 ગ્રામ પછી ત્રીજી કઈ રીત છે તો કે 500 ગ્રામના 2 વજનિયા મૂકી દઈશું વત્તા 250 ગ્રામના 2 વજનિયા મૂકી દઈશું વત્તા 200 ગ્રામના બીજા 2 વજનિયા અને 1 50 ગ્રામનું વજનિયું મૂકી દઈશું, કે ગણીએ તો કે 500 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે કેટલું થયું, 1 કિલોગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે 250 વત્તા 250 500 ગ્રામ વત્તા 250 એટલે 750 ગ્રામ અને બીજા શું કરીશું, તો કે 200 ગ્રામ વત્તા 50 ગ્રામ આમ તમે જોશો તો 500 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે 1 કિલો
वत्ता 250 ग्राम 250 ग्राम एले के आ 500 ग्राम वत्ता 250 वत्ता 250 एले के 500 ग्राम वत्ता 500 ग्राम बराबर केला थाय 1 किलोग्राम। आम आपणे શું કરીશું તો કે 2 કિલોગ્રામની તુલના કરવા માટે 2 કિલોગ્રામની સમયના ત્રાજવામાં અથવા તો સમયના પલ્લામાં તુલના કરવા માટે આપણે આ પ્રમાણે અલગ અલગ વજનના શું કરીશું તો કે વજનિયા મૂકીશું। અને હવે આ સિવાય બીજી ઘણી બધી રીતો છે, એ રીતોની તમારે શું કરવાનું છે, તમારી નોટબુકમાં નોંધ કરવાની છે। પછી બ છે કે જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કે ગ્રા વજનના પલ્લાને સમાન કરી શકો। અહીંયા આગળ આપણે શું કરવાનું છે તો કે પહેલાં તો શોધીશું કે 3/4 કિલોગ્રામ એટલે શું, એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 3/4 કિલોગ્રામ બરાબર 750 ગ્રામ થાય। તો એવી રીતે કઈ કઈ રીતો છે જેનથી આપણે સામેનું જે પલ્લું છે એ પલ્લાને 3 કિલોગ્રામની સામેના જે પલ્લું છે એ પલ્લાને 750 ગ્રામ બરાબર સમાન કરી શકીશું। તો શું કરીશું તો કે પહેલી રીત કઈ છે તો કે આપણે શું કરવાનું છે, એક ત્રાજવામાં તમને 750 ગ્રામ આપેલું છે એની સરખામણીમાં આપણે બીજા ત્રાજવામાં પણ શું કરવાનું છે, 750 ગ્રામ મૂકવાનું છે। એટલે આપણે શું કરીશું, 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે કે 250 વત્તા 250 500 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે કે 750 ગ્રામ થઈ ગયા। પછી આપણે શું કરીશું બીજી રીત તો કે 500 ગ્રામ વત્તા 250 ગ્રામ, એક 500 ગ્રામનું વજનિયું મૂકીશું અને એક 250 ગ્રામનું વજનિયું મૂકીશું તો બંને પલ્લા કેવા થઈ જશે, સંતુલિત થઈ જશે, બંને પલ્લામાં 750 ગ્રામ થઈ જશે। અને એ સિવાય બીજું છે તો કે ત્રીજી રીત છે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 50 ગ્રામ એટલે કે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ એટલે કે 700 ગ્રામ વત્તા 50 ગ્રામ એટલે કે 750 ગ્રામ। આમ તમે 500 ગ્રામનું 200 ગ્રામનું 50 ગ્રામનું વજનિયું બાકી સમયના પલ્લામાં મૂકશો તો બંને જે પલ્લા છે એ બંને પલ્લા કેવા થઈ જશે, સંતુલિત। એક પલ્લામાં 750 ગ્રામ વજન છે અને બીજા પલ્લામાં 500 ગ્રામ 200 ગ્રામ અને 50 ગ્રામના કાચલા મૂકીશું અથવા તો વજનિયા મૂકીશું જેથી બંને ત્રાજવાનું વજન સંતુલિત થઈ જશે। હવે આગળના ભાગમાં આપણે અલગ અલગ મુદ્દાઓ શીખીશું। થેન્ક યુ મિત્રો।